अंकलेश्वर शहેરના ભીડબંજન હનુમાનજી મંદિર પાછળ આવેલ કૃત્રિમ જળકુંડમાંથી શ્રીજીના અવશેષો બહાર કાઢવાની શરૂઆત કરાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા। જળકુંડ અને ભીડબંજન મંદિર પાછળ કૃત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ બંને જગ્યામાં કુલ 759 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની જ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ખાતે વિસર્જિત કરાયેલા શ્રીજીની પ્રતિમાને પ્રોસેસિંગ કરી નિકાલ કરવા મોકલી આપવામાં આવી હતી। લોકોની આસ્થા જળવાઈ રહે તેનું ધાર્મિક સંસ્કૃતિનું હનન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા તરફથી ગણપતિ વિસર્જનને નિમિત્તે જે બે કૃત્રિમ કુંડ જે છે એક જળકુંડ અને રામકુંડની નજીક છે ભીડબંજન હનુમાનની પાછળ ત્યાં જે ગણપતિ વિસર્જન કરવામાં આવેલું હતું ને જે નગરપાલિકા દ્વારા આયોજન કરેલું એની અંદર જે જે મૂર્તિઓનું જે વિસર્જન કરેલ હતું એ મૂર્તિઓ ફરીથી જે પીઓપીની મૂર્તિ હોય અને જે માટીની મૂર્તિ છે એનું સહી સલામત શ્રદ્ધાપૂર્વક ફરીથી કાઢીને એનું પ્રોસેસ કરવા માટે બેલ કંપનીમાં લઈ જવાનું કામગીરી નગરપાલિકા દ્વારા ચાલુ છે અને દરેકની આસ્થા પણ જળવાય ને એક એ રીતે નગરપાલિકાએ આયોજન કરેલું છે। એમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને સેનિટેશન ચેરમેનશ્રી દ્વારા જે સૂચનાનું અમે અમલવારી કરીને કામગીરી કરવામાં આવી રહેલ છે ને અત્યારે જે આ ટેમ્પામાં જે મૂર્તિઓનો જે વેસ્ટ છે ગણપતિની એ ટોટલ લઈને બેલ કંપનીમાં જઈ રહેલ છે ને ત્યાં એમનો પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવશે। કેવ રાણા સાથે જીતુ રાણા, અંકલેશ્વર, ભરૂચ।